नमस्कार बाळ मित्रों, आज आप धोरण त्रण पाठ्यपुस्तक गुजराती जेनु बीजू नाम से कलसोर एनो पाठ नंबर बे पोटला टपके टपटप एना पाना नंबर 27, 28, 29, 30 एना शब्दों लेखन शब्दों वाचन अने वार्तानु वाचन करवाना छे। तो वीडियो पर बने रहो, वीडियो ने लाइक शेर अने चैनल ने जरूर सब्सक्राइब करो। बाजू में रहेलू बेल आइकन प्रेस करशो, त्यारबाद ओल पर प्रेस करशो जेथी मारा नवा आवनारा वीडियो नी अपडेट तमने मळी रहे। वीडियो जोया बाद कॉमेंट बॉक्स में जई कॉमेंट में जे कोई प्रश्न होय तो त्या लखशो। तो दोस्तों शुरू करिए गुजराती पाठ्यपुस्तक धोरण त्रण पोटला टपके टपटप जेनो पाना नंबर 27, 28, 29, 30। नमस्कार बाळ मित्रों, आज आप धोरण त्रण गुजराती पाठ्यपुस्तक जेनु बीजू नाम से कलसोर एनी अंदर पाना नंबर 27, 28, 29, 30 ए पाना नंबर ना वार्तानु लेखन शब्द वाचन अने शब्द लेखन ना विषय चर्चा करवाना छे। एटले हवे तमारे गुजराती पाठ्यपुस्तक काढवानुं छे। तो गुजराती पाठ्यपुस्तक काढो, पाठ नंबर 2 पोटला टपके टपटप काढो जेनु पाना नंबर 27 ज्यां एक झाड़नुं चित्र दोरेलुं छे, नीचे काबर अने ऊपर कागड़ा उड़ता एवुं चित्र देखाय छे। आ पुस्तक काढो अने पाना नंबर 27 काढो। चलो हाँ तमे काढ्यो, पाना नंबर 27 काढो हवे। चलो हवे ऊपर ध्यान आपो, सौथी ऊपर तमे जुओ त्यां लख्युं छे वार्ता वाँचो। हवे आ वार्ताने वाँचो तमारे सांभळवानी छे अने हुं वाँची रहूं पछी तमारी जाते आ वार्ताने वाचन आ वार्तानुं वाचन करवानुं छे। चलो वार्ता वाँचू। सृजन अने प्रद्योत बे पाका भाईबंद, बीजाने मने लीटी पर आंगळी मूको। જ્યારે પણ ભેગા થાય કંઈક અવનવું કરે, આજે એમણે વાર્તા બનાવવાનું વિચાર્યું। વાર્તાનું એક વાક્ય સૃજન બોલે ને એના પછીનું પ્રદ્યોત બોલે, બંને વાક્ય જોડવાની એવી રમત રમ્યા કે જેથી વાર્તા બને। પહેલો વારો સૃજનનો આવ્યો। સૃજન કહે, એક મોટી નદી હતી। પ્રદ્યોત કહે, એ નદીના કિનારે ઘણા વૃક્ષો હતા, એક વિશાળ વડલો પણ હતો। સામેલા બાજુએ આજો, સામેની બાજુએ સૃજન લખ્યું છે ત્યાં આગળ મૂકો, જો મેં બતાવ્યું તમને ત્યાં આગળ મૂકો। સૃજન કહે, વડની તો વડવાઈઓ હોય ને, એના હિંચકા ખાવાની મજા પડે। પ્રદ્યોત કહે, અને એ વડના ઝાડ પર પક્ષીઓના માળા હતા, એક માળો એવો હતો જેમાં એક કાબર રહેતી હતી। સૃજન કહે, આ કાબર કલબલ કરીને આજુબાજુના ઝાડ પરથી અન્ય કાબરોને બોલાવે। હવે પાના નંબર 28 કાઢો। પાના નંબર 28 ઉપર તમે જો સૌથી ઉપર પ્રદ્યોત લખેલું છે, જ્યાં મેં તમને લાલ અક્ષરથી લાલ બોર્ડર કરીને હું તમને બતાવું છું। ચલો ત્યાં આગળ મૂકો। પ્રદ્યોત, વડલાની નીચેના દરમાં એક વાતોળિયણ કીડી રહેતી હતી, તેની બાજુના દરમાં મકોડો રહેતો હતો। સૃજન કહે, એ કીડી અને મકોડો દરમાંથી બહાર નીકળીને કાબરબેન સાથે વાતો કરે। પ્રદ્યોત કહે, કાબર આકાશની વાતો કરે ને કીડી મકોડો દરની વાતો કરે। સૃજન કહે, એક વખત બન્યું એવું કે ચોમાસામાં ખૂબ વરસાદ પડ્યો, આ નદીમાં તો પૂર આવ્યું। પ્રદ્યોત કહે, એટલું બધું પૂર આવ્યું કે બંનેના દરમાં પાણી ઘૂસી ગયું। સૃજન કહે, કાબરો કલબલાટ કરવા માંડી, નદીઓ છલકાવા લાગી, એવામાં ત્યાં સામેલા પત્તે આંગળી મૂકો, હવે સામેની બાજુમાં આંગળી મૂકો। તરતો મગર આવ્યો, એણે કહ્યું, ફિકર ના કરો, ચાલો બધા મારી પીઠ પર બેસી જાઓ, આપણે કોઈ ઊંચા પહાડ પર જતા રહીએ। પ્રદ્યોત કહે, પછી તો કીડી મકોડાએ અન્ય કીડીઓ અને મકોડાઓને બોલાવ્યા। સૃજન કહે, એટલું જ નહીં, કાનખજૂરા અને વિષયો પણ આવ્યા। પ્રદ્યોત કહે, બધા મગનની પીઠ પર બેસી ગયા, ગામના લોકો તો આ કૌતુક જુએ ને અચરજ પામે, આવું દ્રશ્ય આજ પહેલાં એમણે ક્યારેય જોયું ન હતું। સૃજન કહે, અને મગનની પીઠ પર સવારી કરનાર જીવજંતુઓને તો મજા જ પડી છે, જે મજા પડી છે કે ના પૂછો વાત। હવે જુઓ, આ વાર્તા આટલે અટકી નથી, આ વાર્તાને આગળ તમારે વધારવાની છે,
તો તમે તમારા ભાઈ બહેન કે મમ્મી પપ્પા સાથે બેસી અને આ વાર્તાને આગળ વધારો. દાખલા તરીકે જો જીવજંતુઓ કીડી મકોડો અને બધા જો મગર ઉપર બેસી ગયા હોય તો તેમણે શું શું જોયું છે એ તમારે કહેવાનું છે. એટલે કે આ રીતે વાર્તા શરૂ કરવાની છે. તેઓ મગરની પીઠ ઉપર બેસી ગયા પછી તેમણે માણસોને, ગાય, ભેંસ, બકરી વગેરેને જોયા અને ત્યાંથી આગળ વધ્યા. પછી આગળ તમારે પાસે એવી વાત બનાવવાની છે કે તેઓ મગર સાથે વાતો કરવા લાગ્યા. મગર ભાઈ, મને તો બહુ ભૂખ લાગી છે. મકોડો કહે, મને તો રહેવાતું પણ નથી, મેં કાલનું ખાધું નથી. આવી રીતે તમારે જાતે જાતે વાક્યો બનાવી અને આ વાર્તાને લાંબી કરવાની છે. અને તમારે અથવા તમે તમારી બેન હોય તો તમારી બેનને બંને ભેગા થઈ અને આ રીતે વાર્તા તમે લાંબી કરી શકો છો અને વાર્તા બનાવવાની છે. હવે તમને એક વધારાનું બીજું લેસન આપું છું આની સાથે સાથે, કે તમારે આ વાર્તા સિવાયની બીજી એક વાર્તા બનાવવાની છે. દાખલા તરીકે તમારા ઘરની સામે વડ હોય, પીપળ હોય, ખેતર હોય, કોઈનું ઘર હોય, સોસાયટી હોય, ચકલીનો માળો હોય, કોઈ પણ વસ્તુ હોય એના વિશે તમારે એક વાત બનાવવાની છે, વાર્તા બનાવવાની છે. દાખલા તરીકે હું એક બનાવું ચકલી, ચકલી વિશે વાર્તા બનાવવાની છે. મારા ઘરે દરરોજ એક ચકલી આવે છે. એ ચકલીનો સુંદર મજાનો માળો છે. એક દિવસ એક એક કરતી તણખલું ભેગું કરી અને તે તણખલા લાવી અને માળો બનાવતી હતી. એક દિવસ તણખલું તેના મોંમાંથી પડી ગયું. આ રીતે તમારે જાતે એક વાર્તા બનાવવાની છે. આ સિવાય પણ તમે ગમે તેની વાર્તા બનાવી શકો છો. હવે આગળ વાત કરીએ. જો નીચે ગુલાબી અક્ષરથી લખેલું છે, વાર્તામાં લીટી કરેલ શબ્દો જો એક કરતાં વધુ માટે હોય તો તેની નીચે બીજી લીટી દોરો. આ શબ્દો નીચે લખો. જો ઉદાહરણ આપ્યું છે એક, એક કરતાં વધુ, એમાં આપ્યું છે વાક્ય અને વાક્યો, એક અને એક કરતાં વધુ. આ રીતે જે ખાના છે તમારે પૂરવાના છે. હવે પહેલું હું લખું, તમારે બોલવાનું છે. આ ચોપડીની અંદર ઉપયોગ થયો કાબર, તો શું થશે, એક કરતાં વધુ જ શું કહેવાય, સરસ કાબરો. વૃક્ષ, સરસ વૃક્ષો. નદી, હા નદીઓ. જીવજંતુ, જીવજંતુઓ, સરસ. વિંસી, વિંસીઓ. આ રીતે તમારે તમારા જે ખાના છે એ પૂરી દેવાના છે. અંદર તમે આ જોશો, અંદર મોબાઈલની અંદર તો લખેલું છે, એમાં જોઈને તમે પૂરી શકશો અથવા જાતે તમે લખવું હોય તો જાતે લખી શકશો. અહીં આપણે પાના નંબર 28 પૂરું કર્યું છે. હવે પાના નંબર 29 કાઢો. પાના નંબર 29 કાઢો. હવે ત્યાં લખેલું છે ઉપર, ચાલો ગાઈએ ગીતડું, પેલા પંખીને જોઈ મને થાય. આ ગીત તમારે ગાવાનું છે. હું અહીં મૂકું છું અંદર ફોટો એક, તો તેમાં જોઈ અને તમે આ ગીત ગાજો. પેલા પંખીને જોઈ મને થાય, એના જેવી જો પાંખ મળી જાય તો આ ભલે ઉડ્યા કરું, બસ ઉડ્યા કરું. પેલા પંખીને જોઈ મને થાય, એના જેવી જો પાંખ મળી જાય તો આ ભલે ઉડ્યા કરું, બસ ઉડ્યા કરું. આ રીતે તમારે આખું ગીત ગાવાનું છે. હવે લખો, જો જગ્યા બાકી હોય ત્યાં આવા અક્ષર લખવાના છે. અક્ષર છે ધ્ય. તમે જુઓ, એક નંબર, બે નંબર, ત્રણ એ આપી છે, એ રીતે તમારે લખવાનો છે. એટલે જે જગ્યાઓ ખાના બાકી હોય ત્યાં ખાના પૂરી દેજો અને જે ધ લખવાની શરૂઆત કરી છે ત્યાં કલર અથવા પેન્સિલથી તમે પૂરી દેજો. ત્યારબાદ શ્રુ જે લખેલું છે ત્યાં આપણે એ લખવાનું છે. એના પછીનો ત્રીજો અક્ષર છે દ્ર, જેમાં દ્રષ્ટિમાં ઉપયોગ થતો હોય સુદ્રઢ, એમાં જે દ્ર લખ્યો એ લખવાનો છે આપણે. હવે પાના નંબર 30 કાઢો. આપણે 29 પાના નંબર ઉપર બધું પતી ગયો. પાના નંબર 30 ત્યાં ઉપર લખેલું છે ગુલાબી અક્ષરથી, ત્યાં આંગળી મૂકો. આ વાર્તામાંથી જે શબ્દ ધ્ય, દ અને શ્રુ આવતો હોય એ શોધો અને નીચે લખો. પ્રદ્યોત, દ્રશ્ય, સૃજન, આવા શબ્દો તમારે લખવાના છે. જો મેં ત્રણ શબ્દો લખ્યા છે, તમે જોઈ જોઈ લખી નાખો. મોબાઈલના વિડીયોને સ્ટોપ કરો, થોડી વાર ઊભો રાખો અને લખી લો, પછી તમે આગળ વાંચો. હવે ગુલાબી અક્ષરથી નીચે લખેલું છે જ્યાં હું તમને ચોરસ કરીને બતાવું છું, આ શબ્દો વાંચો અને લખો. જેવા શબ્દો છે એવા ને એવા શબ્દો તમારે ત્યાં લખવાના છે. હું શબ્દો વાંચું છું, તમે વાંચજો મારી સાથે સાથે. વિદ્યા, ઉદ્યત, સૃજન, સૃષ્ટિ, વિદ્યાર્થી, સૃષ્ટિકર્તા, દ્રષ્ટિ, વિદ્યુત,
दृष्टिचित्र, दृश्य, दृढ़ता, दृष्टिहीन, उद्यम, दृष्टांत, सृष्टि विज्ञान आ शब्दों मारी साथे साथे बोल्या हो तो हवे लखी नाखजो अने एक वक्त तमे जाते बोली जजो। हवे हसवा माटे बे जोक्स आप्या छे। रुंकुए उतावर में एक बूट ऊंधो पहेर्यो एटले बूटनी टोच अवड़ी दिशा में थई। रुंकुए गभराने बूम पाड़ी, मम्मी मम्मी मारा पग आडावड़ा थई गया छे। बेटा मोहन तू पासो गंदा पग लईने पथारी में पड़ो, बा हूँ बीजा पग क्यांथी लाऊ? जो अहीं पाना नंबर 27, 28, 29, 30 એટલે પોટલા ટપકે ટપ ટપ અહીં એકમ પૂરો થાય છે ને પાના નંબર આપણે 27 થી 30 સુધી આ વિડીયોની અંદર ચલાવ્યું છે। હવે આવતા વિડીયોની અંદર આપણે પાઠ નંબર 3 ચલાવવાના છીએ। એટલે હવે પાઠ નંબર 2માં પોટલા ટપકે ટપ ટપ એમાં બધા વિડીયો મેં મૂકી દીધા છે, એ બધા વિડીયો તમે જોઈ લેજો અને તમારો કે સ્વાધ્યાય બાકી હોય તો પૂરું કરી નાખજો। હવે જે સ્વાધ્યાય રહ્યું હોય એ સ્વાધ્યાય તમે આખું એક વખત ગુજરાતીનો ચોપડો બનાવજો અને એની અંદર આ સ્વાધ્યાય તમે લખજો। જે કોઈ વધારે લીટીઓ આપી હોય, 3 થી 4 વખત આપી હોય તો લીટીઓ નહીં લખો તો ચાલશે। દાખલા તરીકે તમને સમજાવું કે આપણે 30 પાન નંબર ઉપર આ શબ્દો જે લખેલા છે, વિદ્યા, ઉદ્યત, એ બે વખત ના લખો ચાલે, એક જ વખત લખવાના। એટલે આ રીતે તમારે લેસન જેટલું બને તમારા મમ્મી પપ્પાને પૂછી અને ભાઈ બહેનની મદદ લઈ અને જેટલું બને એટલું ઓછું લખવા પ્રયત્ન કરવાનો। દાખલા કે તમે ધોરણ 3માં છો ને તમારે બધું દાખલા કે હસો કે એ બધી વસ્તુ લખવાની જરૂર નથી, જેમ બને એમ ઓછું લખવા પ્રયત્ન કરજો, બે વખત નહીં લખવાનું એક જ વખત। વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલું બેલ આઇકન જરૂર પ્રેસ કરશો, ત્યારબાદ ઓલ પ્રેસ કરશો જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે। અને વિડીયો જોયા બાદ કોમેન્ટ બોક્સમાં જઈ કોમેન્ટ જરૂર કરશો। દોસ્તો આજે આટલા સુધી, મળીશું આવતા નવા વિડીયો સાથે, ત્યાં સુધી મને રજા આપો। જય હિન્દ, જય ભારત।